હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. પર્યુષણ નજીક આવી રહ્યા છે તો આપણે એની તૈયારી તો કરવી જ પડે ને. તો સૌથી પહેલા આપણે સિંગદાણા અને દાળિયાની ચટણી બનાવીશું. આ ચટણી તમે બનાવીને મૂકી રાખી શકો છો અને આ ચટણી તમને ખબર જ છે કે બહુ જ સરસ લાગે છે અને તમે એને લાંબો ટાઈમ સુધી રાખી શકો છો, લગભગ 3-4 મહિના સુધી રહી શકે છે. તો એના માટે સૌથી પહેલા આપણે સિંગદાણા લેવાના છે. સિંગદાણાને આપણે શેકી લઈશું. અત્યારે મેં એક બાઉલ સિંગદાણા લીધા છે, એક બાઉલ સિંગદાણા લેવાના છે, એક બાઉલ દાળિયા લેવાના છે અને અડધો બાઉલ આપણે તલ લઈશું અને અડધો બાઉલ કોપરું લઈશું. આ એનું માપ છે. સિંગદાણા અને દાળિયા એ બંને સરખા પ્રમાણમાં લેવાના છે અને તલ અને કોપરું, સૂકા કોપરાનું છીણ લેવાનું છે, એ બંને પણ સરખા પ્રમાણમાં લેવાના છે. તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લેવાના છે. એના થોડા બ્રાઉન થાય અને ઉપરથી ફોતરા નીકળે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. સિંગદાણા શેકાઈ ગયા છે. જો તમે આવી રીતે હાથમાં લઈને કરશો ને તો ફોતરા ઉકળી જાય છે. બસ આ રીતે આપણે શેકવાના છે. એકદમ વધારે ડાર્ક થાય એવા નથી શેકવાના. હવે આ શેકેલા સિંગદાણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આ સિંગદાણા છે એને આપણે થોડા ઠંડા કરી લેવાના છે. ઠંડા થઈ જાય ને પછી આપણે એના ફોતરા ઉતારી લઈશું. ત્યાં સુધી આપણે દાળિયાને શેકી લઈશું. એક બાઉલ દાળિયા છે એને શેકી લેવાના છે. થોડા ગુલાબી થાય એવા આપણે શેકવાના છે. દાળિયા સરસ શેકાઈ ગયા છે. હવે એની અંદર આપણે તલ ઉમેરી લઈશું. આ તલ ઉસવેલા તલ છે. આપણે જ્યારે પર્યુષણ માટે આ ચટણી બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તલ છે એ ઉસવેલા લેવાના છે, નહીં તો તલ કામમાં નથી આવતા. એટલે તલને પણ આપણે શેકી લઈશું. દાળિયાની સરસ સુગંધ આવી રહી છે અને તલ પણ શેકાઈ ગયા છે. અને આ જે પ્રોસેસ છે ને એ સ્લોથી મીડિયમ ફ્લેમ પર કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. હવે એની અંદર આપણે અડધો બાઉલ કોપરું ઉમેરી લઈશું. સૂકું કોપરું મેં ઉમેર્યું છે અત્યારે. હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે, કારણ કે નહીં તો કોપરું છે એ તરત જ બળી જશે અને પેન ગરમ છે એટલા માટે આ બધું જ મિશ્રણ છે એ સરસ રીતે શેકાઈ જશે. જો આ બધું સરસ શેકાઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ કરી લઈશું અને પછી આ બધી જ વસ્તુ છે એને અધકચરી ક્રશ કરવાની છે. તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈએ. સિંગદાણાના ફોતરા ઉતારી લીધા છે અને જો આ રીતે વ્હાઈટ જ શેકવાના છે, વધારે ડાર્ક ન થવા જોઈએ. હવે એને આપણે ક્રશ કરી લઈશું. અધકચરા જ ક્રશ કરવાના છે. એટલે સૌથી પહેલાં આપણે સિંગદાણા લઈશું અને જે દાળિયા અને કોપરાવાળું મિશ્રણ છે, તલ દાળિયા અને કોપરાવાળું, એ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે, એ પણ આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેવાની છે. આની સાથે હું એક ચમચી કાચી વરિયાળી પણ ઉમેરી લઈશ. એને પણ આપણે અધકચરી ક્રશ કરીશું. વરિયાળી કાચી જ લેવાની છે, એને શેકવાની નથી. હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેવાની છે. જો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ચટણી માટેનું. સિંગદાણા જે છે એ અધકચરા દેખાઈ રહ્યા છે અને સાથે સાથે દાળિયા પણ દેખાઈ રહ્યા છે અને તલ અને એની સાથે કોપરું એ બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે. આ રીતે જો મિશ્રણ તૈયાર થશે ને તો એની ચટણીનો સ્વાદ બહુ સરસ આવશે, કારણ કે થોડો ભૂક્કો પણ હશે અને એની સાથે સાથે થોડા ચંક્સ પણ હશે, એટલે ખાવામાં બહુ જ મજા આવશે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો એના માટે આપણે એક ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 5 ચમચી હિંગ ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરી લઈશું.
હવે ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે. કારણ કે મસાલા બળી ન જાય એટલા માટે આપણે ફ્લેમને સ્લો કરી નાખશું. હવે એની અંદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું. આ બધું તેલમાં ઉમેરવાનું છે. તેલમાં ઉમેરવાના કારણે એનો મસાલો છે એ સરસ રીતે શેકાઈ જશે અને એનો સ્વાદ પણ સરસ આવશે. અને હવે આ તરત જ મિશ્રણ ઉમેરી લઈશું. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર આપણે ઉપરથી પણ એક ચમચી સિંગ તેલ ઉમેરીશું. સિંગ તેલનો સ્વાદ બહુ જ સરસ આવે છે, એના કારણે ચટણીનો સ્વાદ સરસ આવશે અને ચટણી સરસ પણ રહી શકશે. તો ફરીથી આપણે એક ચમચી સિંગ તેલ ઉમેરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે એટલે બધો જ મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે એની અંદર ફરીથી એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. પહેલા લાલ મરચું પાવડર આપણે ઉમેર્યું હતું પણ હવે એની ઉપરથી પણ આપણે લાલ મરચું ઉમેરવાનું છે એટલે ટોટલ આપણે બે ચમચી લાલ મરચું પાવડર લઈશું. એની સાથે એક ચમચી મીઠું ઉમેરી લઈશું. એક ચમચી આમચૂર પાવડર ઉમેરી લઈશું. ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ બધી જ વસ્તુ શેકાવા દેવાની છે. એટલે પહેલાં તો આપણે બધું જ શેકી લીધું છે, શિંગદાણા, તલ, કોપરું. આમ છતાં પણ પછી પાછળથી શેકવાથી પણ એની સુગંધ બહુ જ સરસ આવે છે અને સ્લો ફ્લેમ પર શેકવાથી ચટણી છે એ બહુ જ સરસ તૈયાર થાય છે. આ ચટણી તમે અલગ અલગ રીતે વાપરી શકો છો. ચટણી શેકાઈ ગઈ છે અને એને મેં ઠંડી પણ કરી લીધી છે અને હવે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરીશું. બે મોટી ચમચી એટલે કે બે ટેબલસ્પૂન આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. અને દળેલી ખાંડ એ એવું ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે આ ચટણી એના વગર સરસ લાગે જ નહીં. એટલે દળેલી ખાંડ આપણે અને હાથેથી આવી રીતે ઉમેરવાની છે જેથી કરીને એની અંદર ગાંઠા હોય ને, દળેલી ખાંડમાં ગાંઠા ઘણીવાર રહી જતા હોય છે તો પછી એ સરસ રીતે તૂટતા નથી હોતા. તો આપણે આવી રીતે હાથેથી ઉમેરી લઈશું અને હવે મિક્સ કરી લઈશું. આ ચટણી તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો એટલે 3-4 મહિના સુધી આ ચટણી એકદમ સરસ રહે છે. અને આ ચટણી તમે ખાખરા સાથે ખાઈ શકો છો. એના સિવાય તમે હાંડવો અથવા ઢોકળા બનાવ્યા હોય ને તો પણ આ ચટણીની અંદર થોડો મેથીનો મસાલો ઉમેરી અને થોડું તેલ ઉમેરી અને સર્વ કરશો તો બહુ જ સરસ લાગશે. એટલે પર્યુષણમાં આપણે ગ્રીન ચટણી કે લીલી ચટણી નથી બનાવતા હોતા કે મીઠી ચટણી પણ ખજૂર આંબલીની નથી બનાવતા હોતા. આમચૂરની ચટણી બનાવતા હોય જે પણ ખજૂરની નથી બનતી હોતી તો તમે આ ચટણી એની અંદર મેથીનો મસાલા સાથે તમે ખાશો ને તો બહુ જ સરસ લાગશે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે, આપણે એને હવે સર્વ કરી લઈએ. પર્યુષણ સ્પેશિયલ ધારિયાની ચટણી તૈયાર થઈ ગઈ છે, આપણે એને સર્વ કરી રહ્યા છીએ. આ ચટણી તમે બનાવીને લાંબો ટાઈમ સુધી રાખી શકશો અને પર્યુષણમાં તો આ ચટણી તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે. કારણ કે આ ચટણી ખાખરા સાથે પછી ખાખરા ઉપર તમે લગાવીને પણ ખાઈ શકો છો. એની સાથે હાંડવો બનાવ્યો હોય કે ઢોકળા બનાવ્યા હોય ને તો મેથીનો મસાલો એની અંદર થોડો એડ કરી અને તેલ એડ કરશો ને તો આ ચટણી બહુ જ સરસ લાગશે. તો આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે અને ખાસ કરીને પર્યુષણની વાનગીઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.